વલસાડ જિલ્લામાં કેરીના બજારો હવે ધમધમતા થયા છે, પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું છે. માવઠું અને વાતાવરણમાં ફેરફાર થવાના કારણે આ વર્ષે કેરીનો પાક માત્ર 20-25% જેટલો જ બચ્યો છે. આ ઓછા ઉત્પાદને ખેડૂતોને રડાવ્યા છે, કેમ કે ખાતર, મજૂરી અને બિયારણનો પણ ખર્ચ નીકળે તેમ નથી. ઉલ્લેખનીય છે કે વલસાડી હાફૂસ અને કેસર સહિતની કેરીનો સ્વાદ માટે જગવિખ્યાત છે, પરંતુ કેરીના ઓછા પાકને લીધે આ વર્ષે કેરીનો સ્વાદ માણવો મુશ્કેલ બનશે. ખેડૂતોને બજારમાં યોગ્ય ભાવ મળતો નથી, જેથી ખેડૂતો નારાજ થયા છે. તો ઓછો વેપાર અને ઓછા ઉત્પાદનથી વેપારીઓ પણ ચિંતિત છે. માવઠા અને એ બધાની અસરના લીધે કેરીનો પાક બહુ ખરાબ થઈ ગયો. બીજી વસ્તુ, માર્કેટમાં અત્યારે કેરીની આવક થોડી થોડી છે, પરંતુ ખેડૂતોને એનો ભાવ મળતો નથી. નુકસાન એટલે કેરીનો ઉતાર નથી આવતો. જેટલું આપણે દવાનો છંટકાવ કોસ્ટલી પડે છે, ખાતર નાખીએ છીએ, હવામાન નથી રહેતું. બજારમાં કેવો ભાવ મળે? બજારમાં ભાવ એટલે અમારે તો જનરલ ખેડૂતે તો વેપારીને જ આપવી પડે, પોતે તો વેચવા જવાય નહીં છૂટક તો, એટલે ભાવ નથી મળતો એટલો ભાવ. કેરીનો પાક એટલો ખરાબ છે તો આટલી જિંદગીમાં કોઈ દી અમે જોયો નથી. જે ફૂટ થઈ તે ખલાસ થઈ ગઈ, એમાં ખેડૂત બી મરી ગયા, વેપારી બી મરી ગયા. બહુ નુકસાન છે, 10% જ પાક છે ખાલી. એપીએમસી ની વાત કરો તો કે 2000 ટન 2500 ટન રોજની આવક દર વર્ષે હોય છે. આ વર્ષે વધારેમાં વધારે કદાચ 300-400 ટન જ કેરી રોજની આવે છે. બહુ કેરી ઓછી હોવાને કારણે અને ક્વોલિટી પણ ઓછી હોવાને કારણે ખૂબ જ જૂજ બોમ્બેના માર્કેટના વેપારીઓ લેવા આવે છે.